નમસ્કાર દોસ્તો, મારું નામ છે દિલીપ મોરી. આજે ટૂંકમાં વાત કરીશું કે વાવાઝોડાના કેટલા પ્રકાર હોય છે, મતલબ કે ચાર ભાગમાં વાવાઝોડું વહેંચાયેલું છે, એની તીવ્રતા પ્રમાણે તેમને નામ આપવામાં આવ્યા છે. તો કઈ તીવ્રતામાં કયું વાવાઝોડું કહેવામાં આવે છે એ પહેલાં સમજીએ. સામાન્ય રીતે રોડ ઉપર ગાડી હોય છે તેના માઇલેજ માપવામાં આવે છે, મતલબ કે 1000 મીટરે 1 કિલોમીટર થાય છે. તો દરિયાની અંદર થોડું અલગ હોય છે, મતલબ કે પાણીમાં નોટિકલ માઇલમાં માપવામાં આવે છે, એટલે કે 1800 મીટરે 1 નોટ કહેવામાં આવે છે, એટલે કે 1.8 કિલોમીટરે 1 નોટ થાય છે. તો આ રીતે તેને માપવામાં આવે. હવે કયા કયા પ્રકારના વાવાઝોડા છે એના વિશે વાત કરીએ. દોસ્તો, જમીન ઉપર જે આવે છે હવાનું દબાણ કહેવામાં આવે છે ચક્રવાત, મતલબ કે વાત એટલે કે વાયુ અને ચક્ર એટલે કે ફરવું, મતલબ કે ફરતું હોય તેને ચક્રવાત કહેવામાં આવે છે, એટલે જ વાવાઝોડાને ચક્રવાતથી પણ ઓળખવામાં આવે છે. ચાર ભાગમાં વહેંચાયેલું છે આ સાયક્લોન. પહેલું છે, જે રીતે ગાડી 1 કિલોમીટર ચાલે છે તેમ આ નોટ હોય છે, મતલબ કે દરિયાની અંદર 1 નોટિકલ માઇલ હોય છે, એટલે કે 1 નોટ હોય છે. આ નોટ છે એક્સ્ટ્રીમલી સિવિયર ચક્રવાત, મતલબ કે જેની સ્પીડ છે તે 90 નોટથી લઈને 119 નોટ સુધીની હોય છે, તેને એક્સ્ટ્રીમલી સિવિયર ચક્રવાત તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યારબાદ જે ચોથું સ્ટેપ છે એને શું, મતલબ કે જેની સ્પીડ 120થી લઈને 200 સુધીની હોય તેને, ચાર ભાગ છે ચક્રવાતના. પહેલું છે સિવિયર ચક્રવાત, બીજું છે વેરી સિવિયર ચક્રવાત, ત્રીજું છે એક્સ્ટ્રીમલી સિવિયર ચક્રવાત, અને ચોથું છે સુપર ચક્રવાત, સુપર ફાસ્ટ ચક્રવાત તરીકે તેને ઓળખવામાં આવે છે. દોસ્તો, ચક્રવાત હોય છે જે વાવાઝોડું હોય છે તેની અંદર એક આંખ હોય છે, આંખ જેવું, મતલબ કે એક ગોળ રાઉન્ડ હોય છે, તેની ફરતે આ ચક્રવાત ફરતું હોય છે. ચક્રવાતને કઈ રીતે એનું પતન થાય છે એ જોઈએ તો એને ડેથ ઓફ સાયક્લોન કહેવામાં આવે છે. આ ડેથ ઓફ સાયક્લોન એ છે કે ચક્રવાત જ્યારે બહાર આવે છે ત્યારે બહારનું તાપમાન અને સાયક્લોનનું તાપમાન બંને એક સરખું થાય છે, મતલબ કે એને એક સરખું તેની અંદર જે લો પ્રેશર હોય છે તેને તે તાપમાન અને બહારનું તાપમાન સરખું થાય છે, એટલે આ ચક્રવાત છે તે આપોઆપ ઓટોમેટિકલી એ મટી જાય છે, મતલબ કે એની ડેથ થઈ જાય છે, એટલે જ એને ડેથ ઓફ સાયક્લોન તરીકે પણ ઓળખવામાં આવે છે. દોસ્તો, આ ચક્રવાત હોય છે તેની માપવાનું હોય છે, મતલબ કે વાયુદાબ કહેવાય, વાયુનું હવાનું જે પ્રેશર હોય છે એને માપવા માટે બેરોમીટરનો ઉપયોગ થાય છે. એના પારાનો ઉપયોગ, પારાની પેલા ઉપરથી નક્કી થતું હોય છે કે એનું હવાનું કેવડું દબાણ છે, અને આ માપવામાં બેરોમીટરનો ઉપયોગ થાય છે. તો આપને જાણકારી માટે કહ્યું છે. બીજું એ કે ચક્રવાત કઈ રીતે ઉત્પન્ન થાય છે, ઘણા બધા લોકોને એવું હોય છે કે ચક્રવાત કઈ રીતે બહાર આવે છે, દરિયાની અંદર ઉત્પન્ન થાય છે કે કેમ, તો પડે છે તાપમાન હોય છે, કિરણો એ જ્યારે જમીન ઉપર કે દરિયામાં પડે છે ત્યારે એ વધારે પડતું તાપમાન હોવાના કારણે ત્યાં હવા છે તે ગરમ થાય છે. આ હવા ગરમ થવાના કારણે એ ઉપર ઉઠે છે, એટલે કે એને કહેવામાં આવે છે લો પ્રેશર. આ હવા ઉપર ઉઠે છે એટલે એ જગ્યા ખાલી થાય છે, એટલે કે ઠંડી હવા જે હોય છે આસપાસના વિસ્તારની એ ભાગીને એ જગ્યા ઉપર જાય છે, મતલબ કે એ તરફ ખેંચાય છે, કારણ કે એ જગ્યા બુરવા જાય છે. તો આ તમામ હવા છે તે આસપાસથી ઠંડી હવા ત્યાં એકત્ર થાય છે, જે ફરે છે, અને એ ફરે છે જેના કારણે આખું તેનું જેટલી પણ હવા આસપાસની હોય છે તે ત્યાં નજીક ખેંચાઈને આવે છે અને તે ફરે છે, ને એ ફરવાને આપણને ચક્રવાત નામ આપવામાં આવ્યું છે. તેની અંદર એક કેન્દ્રબિંદુ હોય છે, મતલબ આંખ હોય છે, જે વાવાઝોડાની આંખ હોય છે ચક્રવાતની, એ આંખ હોય છે, તેની અંદર કશું નથી હોતું, એ લો પ્રેશર હોય છે અને ત્યાં એકદમ શાંત એરિયા હોય છે. એની આસપાસનો જે વિસ્તાર ગોળ રાઉન્ડ ફરતો હોય છે જે તેની સાઈડમાં, એ જે હવા હોય છે તે હાઈ પ્રેશર હોય છે, મતલબ કે લો પ્રેશરની જગ્યાએ આસપાસ હાઈ પ્રેશર હોય છે અને આંખના કારણે તે છે એક તરફ ફરતું જાય છે અને બીજી તરફ તેની દિશા થતી હોય છે, મતલબ કે એ ફરે છે પણ અને આગળ પણ ચાલે છે. આ રીતે વાવાઝોડું છે તેનો જન્મ થાય છે, અને તે જ્યારે દરિયાની અંદર હોય ઉત્પન્ન થાય છે કે બહાર હોય છે તો એને વંટોળ કહેવામાં આવે છે, પરંતુ જ્યારે દરિયાની અંદર તે ઉત્પન્ન થાય છે તેને ચક્રવાત તરીકે ઓળખવામાં આવે છે. અને એ જ્યારે દરિયાની અંદર ઘણી વખત ઓમાન તરફ ફંટાય છે અથવા તો અલગ જગ્યા ઉપર ફંટાય છે, જ્યારે એ દરિયાની બહાર આવે છે ત્યારે તબાહી નોતરે છે, પરંતુ જ્યાં પણ એ જ્યારે દરિયાની બહાર આવે છે ત્યારે બહાર જે તેને હવાઓ હોય છે તે તમામ હવા અંદર તેના લો પ્રેશર અને હાઈ પ્રેશરની હવાઓ છે તે એક જગ્યાએ સમતળ થઈ જાય છે, એટલે આપોઆપ આ વાવાઝોડું છે તે ખતમ થઈ જાય છે. આના વિશે ડિટેલ્સમાં વિડીયો છે તે અમે આગામી દિવસોમાં સમય મળશે ત્યારે બનાવશું, પરંતુ આજે
માહિતી હતી તો આપના સુધી હું કુછ અમને એવું લાગ્યું કે તમને શેર કરી અને આ જાણકારી આપીએ કે ચક્રવાતના કેટલા પ્રકાર હોય છે, કયા કયા પ્રકારના ચક્રવાત હોય છે. તો આ પ્રાથમિક માહિતી હતી મેં આપને આપી છે. અગર જરૂર પડશે તો આગામી દિવસોમાં અમે આનો ડિટેલમાં વિડીયો બનાવીશું કે હવાનું ઉચ્ચ દબાણ શું હોય છે, આવા તમામ મુદ્દે છે અમે આગામી દિવસોમાં વિડીયો અપલોડ કરવાનો છે. તો આવા જ વિડીયો જોવા માટે આપની યુટ્યુબ ચેનલ નમસ્તે ગીને સબસ્ક્રાઇબ કરી લેજો. અગર જો તમે ફેસબુકમાં આ વિડીયો જોતા હોય તો ફોલો કરી લેજો.